नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर, श्री सनफ्लावर विद्यालय खोलड़िया वती आप सौनु हार्दिक स्वागत करूँ छू। धोरण 12 विषय आंकड़ाशास्त्र भाग बेनु प्रकरण 2 यादच्छिक चल अने असतत संभावना वितरण। मित्रों, अगाउना वीडियो में स्वाध्याय 2.2 ना दाखला नंबर 3 अने 4 नी गणतरी करी हती। आजे आ वीडियो में आ स्वाध्यायनो जे छेल्लो अने अंतिम दाखलो छे एटले के दाखला नंबर 5 अने त्यार पछी स्वाध्याय 2 नी आपणे गणतरी करवानी छे। तो मने आशा छे के आप सौ पाठ्यपुस्तक साथे राखी आ वीडियो निहारी रह्या हशो। तो दरेक विद्यार्थी मित्र पाठ्यपुस्तकना पाना नंबर 92 काढशे अने आ 92 पाना नंबर ऊपर स्वाध्याय 2.2 नो जे दाखला नंबर 5 आपेल छे एनी रकममां बराबर ध्यान आपशे। जो रकम एक दाखलो 6 विद्यार्थीओने उकेलवा माटे आपवामां आवेल छे। जो कोई एक दाखलो छे 6 विद्यार्थीओने उकेलवा माटे आपेल छे। कोई पण विद्यार्थी दाखलानो साचो उकेल लावे तेनी संभावना 0.6 छे। जो मित्रों, अहीं संभावना आपी छे पण शेनी आपी छे? तो के दाखलानो साचो उकेल लावे तेनी संभावना 0.6 आपेली छे। विद्यार्थीओ स्वतंत्र रीते दाखलानो उकेल लावा प्रयत्न करे छे तो 6 માંથી ફક્ત 2 વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના શોધો। જો મિત્રો, અગાઉ પણ મેં કહ્યું છે આવી રકમોની અંદર, એટલે કે જે આ દાખલાઓ છે એમાં રકમની અંદર જે સંભાવના તમને શોધવાની કહેલી છે એ સંભાવનાને સફળતા પી ગણવાની છે। ખ્યાલ આવે છે? તો આ દાખલાની રકમમાં જો દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના આપણે શોધવાની કીધી છે, તો દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવનાને આપણે સફળતાની સંભાવના પી લેશું। તો જો દાખલાનો સાચો ઉકેલ મળે, દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના, જેને આપણે સફળતાની સંભાવના પી કહીશું, તો બરાબર 0.6। હવે જો પી બરાબર 0.6 છે માટે ક્યુ બરાબર 1 - પી, 1 - 0.6, તો બરાબર જવાબ આવે 0.4। પછી જુઓ તો કે અહીંયા બહુ સ્પષ્ટ છે કે 6 માંથી 2, એટલે કે જો અહીં એન બરાબર 6 અને એક્સ બરાબર 2 આપેલ છે ને 6 માંથી 2। તો જો રકમ જે હતી એ રકમ મુજબ માહિતી આવી ગઈ, તો હવે સંભાવના શોધવા દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર લખીએ। તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર, તો સૂત્ર છે પી ઓફ કેપિટલ એક્સ બરાબર સ્મોલ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ, પીની એક્સ ઘાત અને ક્યુની એન માઇનસ એક્સ ઘાત। તો જો પી ઓફ કેપિટલ એક્સ બરાબર, જો કેટલા છે એક્સની જગ્યાએ 2, તો બરાબર પી ઓફ 2 બરાબર એન, એન એટલે કે 6, તો 6 સી 2, પી એટલે કે 0.6 ની એક્સ, એક્સ એટલે કે 2 ઘાત, અને ક્યુ એટલે 0.4 જુઓ છે અહીંયા, તો 0.4 ની એન માઇનસ એક્સ, એન એટલે 6 અને એક્સ એટલે 2, એટલે કે 6 - 2 ઘાત, તો બરાબર ના બરાબર, જો 6 સી 2
6 * 2 એટલે કે 6 × 5 છે માત્ર 2 × 1 એટલે જવાબ આવશે 15. તો અહીંયા 6 * 2 નો જવાબ 15, કાઉન્સમાં 0.6 ની 2 ઘાત એટલે 0.36, અને જો 0.4 ની 6 માંથી 2 જાય તો 4 ઘાત. તો બરાબર 15 કાઉન્સમાં 0.36 કાઉન્સની અંદર 0.4 ની 4 ઘાત. તો 0.4 ની 4 ઘાત કરશો એટલે 0.0256 આવશે. હવે આ ત્રણેયનો ગુણાકાર એટલે કે 15 × 0.36 × 0.0256, આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે 0.1382. તો લખો કે તેથી, જો રકમમાં કીધું છે ને કે 6 વિદ્યાર્થીઓમાંથી, તેથી 6 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 2 વિદ્યાર્થીઓ દાખલાનો સાચો ઉકેલ લાવી શકે તેની સંભાવના 0.1382 છે. જો મિત્રો, હવે તો સમજાય છે કે નહીં આવા દાખલા? ખ્યાલ આવે છે ને બરાબર? ત્યારબાદ સ્વાધ્યાય 2 ના વિભાગ સી માં દાખલા નંબર જે 4 છે એટલે કે પાના નંબર 97 ઉપર જુઓ. સ્વાધ્યાય 2 નો જે વિભાગ નંબર વિભાગ સી છે એનો 4થો દાખલો છે, એમાં ધ્યાન આપજો. જુઓ દાખલા નંબર 4. એક સમિત દ્વિપદી વિતરણ માટે, જો અહીં દ્વિપદી વિતરણ સમિત આપેલ છે, તો જો મિત્રો ગુણધર્મમાં શીખી ગયા સમિત હોય એનો અર્થ શું? કે પી બરાબર 1/2 થાય. પી બરાબર 1/2 હોય તો ક્યુ બરાબર પણ 1/2 થાય ને. તો અહીં લખી શકાય કે અહીં દ્વિપદી વિતરણ સમિત આપેલ છે, માટે પી બરાબર ક્યુ બરાબર 1/2. એનો અર્થ કે પી બરાબર 1/2 છે ને ક્યુ બરાબર પણ 1/2 છે. અને જો એન બરાબર 4 અને પી ઓફ 4 આપણે મેળવવાના છે. તો જો, તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર લખશું. તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર પી ઓફ કેપિટલ એક્સ બરાબર સ્મોલ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ, પીની એક્સ ઘાત અને ક્યુની એન માઇનસ એક્સ ઘાત. તો જુઓ, સૌ પહેલાં જો શું છે, 4. પી ઓફ 4ની કિંમત શોધવી છે. એનો અર્થ કે એક્સ બરાબર 4 મૂકશું તો પી ઓફ કેપિટલ એક્સ બરાબર 4 બરાબર પી ઓફ 4 બરાબર એન. જો એન એટલે, તો કે એન એટલે પણ 4 છે તો 4, સી એક્સ એટલે પણ 4 છે તો 4, પી એટલે 1/2 ની એક્સ એટલે 4 ઘાત, અને ક્યુ એટલે 1/2 ની એન એટલે 4 - 4 ઘાત. તો બરાબર ના બરાબર 4C4 જવાબ આવે 1. હવે જો 1 ની 4 ઘાત 1, છેદમાં 2 ની 4 ઘાત, તો 2 × 2 × 2 × 2 એટલે 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16. 1 ના છેદમાં 16, છેદમાં 1/2 ની 0 ઘાત. તો બરાબર જો 1 કૌંસમાં 1 ના છેદમાં 16, અને જો 0 ઘાત હોય તો જવાબ આવશે 1. તો બરાબર 1 ના છેદમાં 16 જવાબ આવશે, માટે પી ઓફ 4 બરાબર આવશે 1 ના છેદમાં 16. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યારબાદ જુઓ સ્વાધ્યાયમાં, જુઓ ત્યાર પછી 5મો પ્રશ્ન છે, તો બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા છે કે જે અગાઉ થિયરી સમજાવતી વખતે મેં તમને સમજાવેલી છે. અને જે 6ઠો પ્રશ્ન છે, જુઓ એક દ્વિપદી વિતરણ માટે, ધ્યાન આપજો દાખલા નંબર 6, એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના
નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી હોય. જો ધ્યાન આપજો, સફળતાની સંભાવના પહેલાં લખીએ, સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે. જો મિત્રો, આવું રકમમાં કહે છે, વાંચો. દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી હોય, એનો અર્થ કે સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે. તો જુઓ મિત્રો, સફળતાની સંભાવના એટલે કે પી, નિષ્ફળતાની સંભાવના એટલે કે ક્યુ. હવે જો આ સફળતાની જે સંભાવના છે એ આ નિષ્ફળતાની સંભાવના છે એના કરતાં કેવી બમણી, એટલે કે પી બરાબર કેટલા આવે, તો કે બે ક્યુ, તો જ આપણે બરાબર બરાબર એટલે બંને કિંમત સરખી. એટલે કે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી, એટલે કે નિષ્ફળતાની સંભાવના છે સફળતા કરતાં બમણી, એનો અર્થ કે બે ક્યુ હોય ત્યારે પી થાય. શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે નહીં, તો અહીંયા લખી શકાય કે માટે પી બરાબર બે ક્યુ. અને જો વાંચો, એન બરાબર ચાર, તો વિચરણ શું થાય. હવે જો વિચરણ તો આપણે શીખી ગયા છીએ કે વિચરણ એટલે કે એન પી ક્યુ. તો જો અહીંયા આપણી પાસે પી અને ક્યુની કિંમત હોવી જોઈએ, જે નથી, પણ જો આ છે કે પી બરાબર બે ક્યુ, તો એ કૌંસમાં ક્યુ બરાબર વન માઇનસ પી મૂકતા, તો જો પી બરાબર બે, જો ક્યુના બદલે એક ઓછા પી, તો પી બરાબર જો બે કા બે માઇનસ બે પી. તો જો માઇનસ બે પી આ બાજુ આવે તો પ્લસ, તો પી પ્લસ બે પી બરાબર બે. તો એકને એક, એકને બે, ત્રણ પી બરાબર બે, તો પી બરાબર બેના છેદમાં ત્રણ. આ પહેલો જવાબ આવ્યો. હવે આવી જ રીતે જુઓ કે પી બરાબર બે ક્યુ, તો પી બરાબર કેટલા છે, જુઓ બેના છેદમાં ત્રણ મૂકતા, તો જો બેના છેદમાં ત્રણ બરાબર બે ક્યુ, આ ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર, તો બે છેદમાં ત્રણ ગુણ્યા બે બરાબર ક્યુ, તો જો બે બે જશે તો માટે ક્યુ બરાબર એકના છેદમાં ત્રણ. આ બીજો જવાબ આવ્યો. અને હવે જો વિચરણ બરાબર થશે એનપી ક્યુ, તો જો વિચરણ બરાબર એન, એટલે તો કે એન એટલે ચાર છે, ગુણ્યા પી, પી એટલે બે તૃતીયાંશ, અને ગુણ્યા ક્યુ એટલે એક તૃતીયાંશ, તો ચાર દુ આઠ અને ત્રણ તેરી નવ, તો આમ વિચરણ બરાબર આઠના છેદમાં નવ આવશે. તો જો અહીંયા જે આપણે માંગેલ હતું કે વિચરણ શું થાય, તો વિચરણ આઠના છેદમાં નવ થાય છે. ત્યારબાદ દાખલા નંબર સાત, ધ્યાન આપો. દાખલા નંબર સાતની રકમમાં જુઓ, એન બરાબર આઠ. જો સાતમા દાખલામાં પહેલું જ કહે છે કે એન બરાબર આઠ છે, નિષ્ફળતાની સંભાવના બે તૃતીયાંશ હોય. હવે નિષ્ફળતાની સંભાવના એટલે કે ક્યુ બરાબર બે તૃતીયાંશ. હવે ક્યુ છે તો પી શોધી શકાય, તો પી બરાબર વન માઇનસ ક્યુ, એક ઓછા બે તૃતીયાંશ, તો બરાબર જવાબ આવશે એક તૃતીયાંશ. એકમાંથી બે તૃતીયાંશ બાદ કરો તો એક તૃતીયાંશ આવે, એ સમજાય ને. હવે જો શું શોધવાનું કીધું, તો કે વિતરણનું પ્રમાણિત વિચલન. તો અહીંયા વિતરણનું પ્રમાણિત વિચલન, તો આપણે જો મિત્રો સમજી ગયા છીએ, વિચરણ બરાબર એનપી ક્યુ છે, તો પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં એનપી ક્યુ. અને જો આપણી પાસે ત્રણેય કિંમત તો છે જ, તો અહીં લખશું વર્ગમૂળમાં એનપી ક્યુ, તો બરાબર વર્ગમૂળમાં જુઓ એન એટલે આઠ, ગુણ્યા પી એટલે તો કે એક તૃતીયાંશ, અને ગુણ્યા ક્યુ એટલે બે તૃતીયાંશ. તો જો અંશ અંશ, તો કે આઠ ગુણ્યા એક તો આઠ, ગુણ્યા બે એટલે વર્ગમૂળમાં સોળ, છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ નવ, તો જો સોળનું વર્ગમૂળ ચાર અને નવનું વર્ગમૂળ ત્રણ. તો આમ વિતરણનું પ્રમાણિત વિચલન ચારના છેદમાં ત્રણ મળે છે. ત્યારબાદ દાખલા નંબર આઠ, જો આઠમા દાખલાની રકમ ધ્યાન આપજો બરાબર,
एक द्विपदी वितरणना मध्यक चार अने विचरण बे छे। तो जो मित्रों आपणे शीखी गया द्विपदी वितरणमां मध्यक, तो के मध्यक बराबर एनपी बराबर चार अने विचरण बराबर एनपी क्यू बराबर बे। जो आपेलू छे ने, तो वितरणना प्राचल, प्राचल एटले एन बराबर केटला अने पी बराबर, कारण के एन अने पी छे वितरणना प्राचल छे। तो जो मित्रों अहीं एनपी क्यू बराबर बे छे, तो काउंसमां एनपी बराबर चार मुकता, एटले के एनपी ना बदले चार मूकी शकाय, तो चार क्यू बराबर बे, चार गुणाकारमां छे आ बाजु लई जाओ तो भागाकार, तो क्यू बराबर बे ना छेदमां चार, माटे क्यू बराबर एक द्वितीयांश। तो जो क्यू ની કિંમત મળી, તો પી બરાબર 1 માઇનસ ક્યુ, તો 1 ઓછા 1 દ્વિતીયાંશ, માટે પી બરાબર પણ 1 દ્વિતીયાંશ। ખ્યાલ આવે છે કે નહીં? તો જુઓ પી અને ક્યુ બંનેની કિંમત મળી, તો હવે જો એનપી બરાબર કેટલા છે 4, તો અહીં લખીએ કે એનપી એનપી બરાબર 4, તો પી બરાબર 1 દ્વિતીયાંશ મુકતા, तो एन काउंसमां एक द्वितीयांश बराबर चार, गुणाकार छे आ बाजू जाए तो भागाकार, तो एन बराबर चार गुणिया बे, माटे एन बराबर आठ। तो आम वितरणना प्राचलो एन बराबर आठ छे अने पी बराबर एक द्वितीयांश मले छे। त्यारबाद दाखला नंबर 9 मां ध्यान आपजो। जो 9मो दाखलो, एक द्विपदी वितरण माटे एन बराबर 10 अने क्यू माइनस पी बराबर 0.6 छे। जो मित्रों ध्यान आपजो, 9मा दाखलामां शुं कीधुं छे, एन बराबर 10 अने क्यू माइनस पी बराबर 0.6, तो आपणे शोधवानुं शुं छे, तो के मध्यक, मध्यक एटले एनपी, तो एन छे पण पी नथी, तो पी ની કિંમત શોધવી। તો જો આ જે સમીકરણ છે, તો અહીંયા ક્યુ બરાબર 1 માઇનસ પી મુકતા, તો જો ક્યુ ના બદલે 1 ઓછા પી, આ ક્યુ ના બદલે મૂકા 1 ઓછા પી અને માઇનસ પી એમ ના, તો બરાબર 0.6, આ પ્લસ 1 આ બાજુ જશે તો માઇનસ, તો જો માઇનસ પી એટલે કે માઇનસ 2p બરાબર 0.6 માઇનસ 1, તો માઇનસ 2p બરાબર 0.6 માંથી 1 બાદ કરો માઇનસ 0.4, તો p બરાબર માઇનસ 0.4 ના છેદમાં માઇનસ 2, તો માટે p બરાબર માઇનસ માઇનસ જાય, તો જો 2 વડે ભાગાકાર કરો તો કે 0.2 જવાબ આવશે। ખ્યાલ આવે છે કે નહીં? શું જવાબ આવશે? 0.2। તો p નો જવાબ મળ્યો 0.2, તો હવે q નો જવાબ પણ શોધી શકાય, પણ અહીં આપણે q ની જરૂર નથી, આપણને જો મધ્યક શોધવાનો કીધો છે, તો લખ્યું વિતરણનો મધ્યક બરાબર np, તો જો બરાબરના બરાબર n એટલે 10 ગુણ્યા p એટલે 0.2, તો બરાબર વિતરણનો મધ્યક આવશે 2। સમજાય છે બરાબર? ત્યારબાદ દાખલા નંબર 10 ધ્યાન આપો અંદર। એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન 0.8 છે। જો સૌ પહેલા તો પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં એનપી ક્યુ કહેવાય બરાબર 0.8। તો જો મિત્રો વર્ગમૂળમાં એનપી ક્યુ બરાબર 0.8 હોય, તો માટે એનપી ક્યુ બરાબર 0.64, વર્ગમૂળ દૂર કરીએ તો બરાબરની આ બાજુ વર્ગ કરવો પડે। જો પ્રમાણિત, અને સીધું છે કે પ્રમાણિત વિચલન 0.8, તો 0.8નો વર્ગ વિચરણ એનપી ક્યુ બરાબર 0.64 થશે। પછી જો નિષ્ફળતાની સંભાવના, તો નિષ્ફળતાની સંભાવના, તો આપણે મિત્રો જાણીએ છીએ નિષ્ફળતાની સંભાવનાને ક્યુ કહેવાય, ક્યુ બરાબર જો 2/3 આપેલ છે, તો
त्यार पछी जुओ क्यू बराबर बे तृतीयांश छे अने वितरणनो मध्यक शोधवानो छे। तो जो क्यू बराबर बे तृतीयांश छे तो माटे पी बराबर वन माइनस क्यू बराबर एक ओछा बे तृतीयांश, तो माटे पी बराबर जो त्रण एका त्रण, त्रण माथी बे जाए तो एक, एटले पी बराबर एक तृतीयांश आवशे। तो मध्यक माटे एन अने पी जोईए, पण मित्रों जो आपणी पासे एन पी क्यू छे तो अहींया आपणे एन नी किंमत शोधवी होय तो जो एन पी क्यू बराबर 0.64 અને જો p અને q ની કિંમત છે તો અહીંયા p બરાબર એક તૃતીયાંશ અને q બરાબર બે તૃતીયાંશ મૂકતા તો જો અહીંયા n p એટલે એક તૃતીયાંશ અને q એટલે બે તૃતીયાંશ બરાબર 0.64। હવે જુઓ મિત્રો આ एन बराबर भागाकार में छे गुणाकार में एटले 0.64 गुणिया त्रण गुणिया त्रण अने छेद में आ बे भागाकार में आवशे। तो ध्यान आपजो अहींया आपणे वितरणनो मध्यक शोधवो छे एन पी, तो एन बराबर हवे जो मित्रों अहींया आपणे आ रीते गणतरी करिए तो आगळ आ रीते न गणतरी करवी होय तो जो अहींया फरी वखत ध्यान आपजो આ દાખલાની અંદર વિતરણનું પ્રમાણિત વિચલન 0.8 એટલે વર્ગમૂળમાં એનપી ક્યુ બરાબર 8 છે માટે એનપી ક્યુ વિતરણ બરાબર 0.64 થાય। નિષ્ફળતાની સંભાવના ક્યુ બે તૃતીયાંશ છે તો ક્યુ બરાબર બે તૃતીયાંશ મૈકા। હવે જો આ ગણતરી આપણે કરી છે ને આ ગણતરી ન કરીએ અને સીધું જ કે જો એનપી ક્યુ બરાબર 0.64 છે કે નહીં તો અહીંયા ક્યુ બરાબર બે તૃતીયાંશ મૂકતા જો તો વધે શું એન પી અને ક્યુના બદલે બે તૃતીયાંશ બરાબર 0.64। તો જો એન પી બરાબર 0.64 ભાગાકાર છે ગુણાકાર એટલે ગુણ્યા ત્રણ છેદમાં ગુણાકાર છે ભાગાકાર તો માટે એન પી બરાબર ગુણાકાર ભાગાકાર કરો એટલે 0.96 તો એનપી એટલે શું તો કે મધ્યક માટે વિતરણનો મધ્યક એનપી બરાબર 0.96 છે। જો આ ગણતરી કેવી થશે સીધી જ થશે જોઈ શકાય છે અને સરળ થશે જ્યારે આ ગણતરી થોડી લાંબી અને અઘરી થશે ખ્યાલ આવ્યો કે ન આવ્યો બરાબર।